સુરતમાં પનીર બાદ હવે ચીઝ અને માયોનીઝમાં ભેળસેળ સામે આવી છે, જેમાં પિઝા હટ, ડોમિનોઝ, લાપિનોઝના સેમ્પલ ફેલ ગયા. 6 અગ્રણી રેસ્ટોરન્ટના ચીઝ અને માયોનીઝમાં ભેળસેળ સામે આવી. ચીઝ અને માયોનીઝનો જથ્થો પણ અખાદ્ય નીકળ્યો. 40 કિલો અખાદ્ય ચીઝ અને માયોનીઝ જથ્થાનો નાશ કરાયો છે. સેમ્પલ ફેલ થાય તે દુકાનો સામે નોંધાવશે ફરિયાદ. ઘોડદોડની જે પિઝા હટ છે, પાલનપુરની લાપિનોઝના સેમ્પલ ફેલ ગયા છે. પીપલોદના કે એસ ચારકોલ, અડાજણના ડેન્સ પિઝાના સેમ્પલ ફેલ ગયા છે. આઝમ અમારી સાથે જોડાઈ ગયા છે. આઝમ, સુરતવાસીઓ જ્યાં હોશે હોશે પિઝા ખાતા હોય છે ત્યારે સેમ્પલ્સ ફેલ નીકળ્યા છે, ત્યાં અખાદ્ય ચીઝનો ઉપયોગ થાય છે, અખાદ્ય મેયોનીઝનો ઉપયોગ થઈ રહ્યો છે, ત્યારે કેટલી રેસ્ટોરન્ટ્સના સેમ્પલ્સ લેવામાં આવ્યા હતા, કોના કોના નમૂના ફેલ ગયા છે, શું કાર્યવાહી કરવામાં આવી તેમની સામે? ખાણીપીણીના શોખીન સુરતીઓને વધુ એક મોટો હાથો લાગ્યો છે. હાઇજિયન, મોડર્ન લાઇફસ્ટાઇલ, ઇન્ટરકોન્ટિનેન્ટલ ફૂડના શોખીનો એવા સુરતીઓ ઘરે વળગ્યા છે. ત્યારે ઇટાલિયન ફૂડ માટે વિશ્વ વિખ્યાત અત્યંત ગણાતી કેટલીક રેસ્ટોરન્ટના ચીઝ અને માયોનીઝ છે તેની ગુણવત્તા ઉતરતી સામે આવી છે. સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગે કરેલા અકસ્માત ચેકિંગમાં પિઝા હટ, લાપિનોઝ, પિઝા ડોમિનોઝ પિઝા જેવી 6 રેસ્ટોરન્ટમાંથી ચીઝ અને માયોનીઝના અથાર મળતા અંદાજે 40 કિલો જથ્થો નાશ પણ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં, તમામ સામે ફરિયાદ કરવાની પણ તજવીજ શરૂ કરવામાં આવી છે. જહાંગીરાબાદના ગુજ્જુ કાફે અને વેસુના ડોમિનોઝ પિઝામાં પણ કાયદેસરની કરિયર કરવામાં આવશે. મહાનગરપાલિકાના ફૂડ વિભાગે સેમ્પલ લીધા ત્યારે જ અખાદ જણાતા 40 કિલો અખાદ ચીઝ માયોનીઝ કચરામાં ફેંકી દેવામાં આવ્યા હતા. યંગસ્ટર્સ માટે આ લાલબત્તી સમાન છે, કારણ કે સૌથી વધારે ઉપયોગ ચીઝ અને માયોનીઝનો યંગસ્ટર્સ કરી રહ્યા છે. જી બિલકુલ, આભાર તમામ વિગતો માટે આઝમ. સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડીમાં અમદાવાદ નેશનલ હાઈવે પરથી શંકાસ્પદ અનાજનો જથ્થો ઝડપાયો છે. ચોરણિયા ગામ નજીકની હોટેલ પાસે ઉભેલી ટ્રકમાં અંદાજે 8,50,000 કિંમતનો ચોખા અને ઘઉંનો જથ્થો ઝડપાયો છે. પોલીસે મામલતદારને જાણ કરતા પુરવઠાની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તમામ મુદ્દામાલ કબજે કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. ગઈકાલ તારીખ 19/5/2023 ના રોજ મુમેરાજ હોટલ ચોરણિયા 66 કેવી સબસ્ટેશનની બાજુમાં આવેલ ખુલ્લા વિસ્તારમાં એક આયસર અને એક છકડા રિક્ષામાં ચોખા અંદાજિત 5,850 કિલોગ્રામ અને ઘઉં 5,260 કિલોગ્રામનો જથ્થો સીજ કરી બિનવારસી મળેલ પોલીસના રિપોર્ટ આધારે મળતા તપાસ કરતા બિનવારસી જથ્થો મળી આવેલ છે.